નમસ્કાર, અમારી આ ખાસ રજૂઆતમાં હું હિતવી આપ સૌનું સ્વાગત કરું છું. મતદાનની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓ અને ઉમેદવારો આગવા અંદાજમાં આવતા જાય છે અને તેમનો આ જ આગવો અંદાજ સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થાય છે. કોણ છે આ નેતા? આવો જોઈએ. જુઓ, ભાજપના નેતા રામ મોકરિયાનો જાદુ. પ્રચાર દરમિયાન ચાલી રહી છે ઢોલની રમઝટ. સામાન્ય રીતે લગ્નમાં ઢોલી જોરથી ઢોલ વગાડે એટલે આસપાસના લોકો પૈસાનું બંડલ બતાવે, તેમ રામ મોકરિયા પણ 500ની નોટનું બંડલ બતાવે છે. જુઓ તો ખરા, સામે ઉભેલો કાર્યકર જાણે વરરાજા હોય તેમ તેના માથે ફેરવે છે. અને ઘરમાં લગ્ન હોય અને જે ખુશી હોય તેવી ખુશી તેમના ચહેરા પર જોવા મળે છે. રામભાઈએ ઉત્સાહમાં કાઢેલું 500 રૂપિયાનું બંડલ જોઈને ઢોલીઓની ખુશીનો પણ જાણે પાર ન રહ્યો. એ જ બંડલ જોઈ ઢોલીઓ પણ વધુ જોરથી ઢોલ વગાડે છે. રામભાઈના આ ઉત્સાહ પર ઢોલીઓનો ઉત્સાહ ભારે પડતા જ રામભાઈ 500ની નોટો ખિસ્સામાં મૂકે છે અને 50 તેમજ 100ની નોટ કાઢે છે. જુઓ બે અલગ અલગ વિડીયો કેવી રીતે 50-100ની નોટ કાઢીને ઢોલીને આપે છે. અને બીજા વિડીયોમાં જુઓ કેવી રીતે બીજા વ્યક્તિના ખિસ્સામાંથી 50ની નોટ કાઢીને આપે છે. પણ રામભાઈ ખોટું ના લગાડતા. હા, મન મૂકીને મત માંગી રહ્યા છો તો મન મૂકીને પૈસા તો આપવા જ પડે. આમ માત્ર 50 રૂપિયા આપી કોઈની ખુશીનો અંત ના લાવી દેવાય. જુઓ આ અર્જુનભાઈને કેવા નસીબદાર કહેવાય. ભાજપમાં આવ્યા તો ઘોડે ચઢવા મળ્યું. જુઓ તો ખરા, બે લોકોની મદદથી કેવા ઘોડા પર અસવાર થઈ રહ્યા છે. અને ઘોડા પર બેઠા બાદ તેમના ચહેરાની ખુશી તો જુઓ. અરે અર્જુનભાઈ, આ ઉંમરે ઘોડે ચઢવા મળે તો આનંદ તો થાય જ, પણ લગામ તમારા હાથમાં જ રાખજો, નહીં તો સામે ઉભા રહીને વિડીયો લેતા લોકોને ભાગવાનો વારો ના આવે. આ તો થઈ અર્જુનભાઈની વાત, પણ વડોદરામાં મનીષાબહેન વકીલનો આ ડાન્સ જુઓ. વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર હેમાંગ જોશીના પ્રચાર દરમિયાન જ એક દાદીમાને ભાજપનો ખેસ પહેરાવતા નજરે પડ્યા. માજીનો ઉત્સાહ જોઈ મનીષાબહેન ઉત્સાહમાં આવી તેમની સાથે ડાન્સ કરવા લાગ્યા. ભાઈ, આ તો પ્રચાર છે અને મતદાર એવા પ્રેમાળ હોય તો ડાન્સ તો કરવો જ પડે ને. હવે જુઓ ભરૂચના ઉમેદવાર ચૈતર વસાવાને. ભરૂચ બેઠક પર ત્રિપાંખિયા જંગના કારણે મુસ્લિમ મતદારો પણ મહત્વના છે, માટે જ ચૈતરભાઈ પણ આજે પહોંચી ગયા ભરૂચની ઐતિહાસિક દરગાહ પર, જ્યાં મુસ્લિમ બિરાદરોને નમાજ બાદ ગળે મળી ઈદની શુભકામનાઓ પાઠવી. ચૂંટણીમાં આ પ્રકારના પ્રચાર સામાન્ય વાત છે. આવા દરેક પ્રચારમાં નેતાઓનો મતદારો માટેનો આગવો પ્રેમ દેખાતો જ હોય છે, પણ આવો પ્રેમ પરિણામ બાદ પણ જળવાઈ રહે તે જરૂરી છે. કારણ કે એક ચૂંટણી બાદ બીજી ચૂંટણી આવતા વાર નથી લાગતી, અને પ્રેમ ન જળવાય તો પ્રેમ બદલાતા પણ વાર નથી લાગતી, તે પણ સૌએ યાદ રાખવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, News18 ગુજરાતી. ચૂંટણી હોય એટલે નેતાઓ પ્રચારમાં અવનવા અખતરા કરતા હોય છે. પ્રચારના આવા અવનવા પ્રયોગના કારણે જ તેઓ ચર્ચામાં પણ આવે છે. ગુજરાતમાં પણ એક નેતાએ બુલડોઝરમાં પ્રચાર કરી નાખ્યો. કોણ છે આ નેતા? આવું જોઈએ. ઢોલ નગારાનો નાદ.
કાર્યકર્તાઓનો સાથ. આગળ આગળ કાર્યકર્તા અને પાછળ આવ્યા નેતા. જુઓ આ પીપળી લાઈવ. જુઓ આ ઉમેદવારે ગળામાં ખેસ, સરસ મજાની કોટી અને માથે પાઘડી પહેરી છે અને સવાર થયા બુલડોઝર પર. કેવા રૂડા લાગી રહ્યા છે ઉમેદવાર. હાથ હલાવી જાણે વિજયનો સંકેત આપતા હોય. આ તસવીર છે આણંદ જિલ્લાની અને નેતાજી છે આણંદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ. સામાન્ય રીતે ઉમેદવાર પગપાળા, ખુલ્લી જીપ, બાઇક, ઘોડા કે ઊંટ પર પણ પ્રચાર કરતા જોવા મળે છે. પણ મિતેશભાઈ તો હાથમાં તલવાર લઈને નીકળી પડ્યા છે બુલડોઝર પર. હાલ તો બુલડોઝરનું નામ પડે એટલે એમ જ લાગે કે કોઈનું ઘરનું દબાણ દૂર કરવા આવ્યું હશે. પણ મિતેશભાઈનો આ અંદાજ કોઈનું દબાણ દૂર કરવા નહીં, પણ વિપક્ષ પર જાણે દબાણ વધારવાનો લાગે છે. હશે ભાઈ હશે, આ તો મિતેશભાઈ છે, ઉમેદવાર છે, એટલે મતદારોને આકર્ષવા માટે બુલડોઝર પર પ્રચાર કરે ત્યાં સુધી વાંધો નથી. પણ ક્યાંક બુલડોઝર ફેરવી ના નાખતા, કારણ કે મતદારોનો મિજાજ કોઈ જાણતું નથી. મતદારો ક્યારે બુલડોઝર ફેરવે તે કંઈ કહેવાય નહીં. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. એક તરફ ભાજપ બુથ પ્રમુખ અને પેજ પ્રમુખ પર વધારે મદાર રાખી રહ્યા છે, અને ત્યારે પંચમહાલ લોકસભા બેઠક ફતે કરવા માટે ફતેહસિંહ ચૌહાણ લાવ્યા છે નવી યોજના. શું છે આ યોજના, આવો જોઈએ. કાલોલમાં વિજય ટંકાર સંમેલન, જુસ્સા સાથે ફતેહસિંહ ચૌહાણનું આગમન. ભારત માતા કી જયના નાદ. ઢોલ નગારાના તાલ સાથે ગુલાબની પાંખડીઓથી થઈ રહ્યું છે સ્વાગત. દારૂખાનું ફોડો અને ઉમેદવારની પાછળ ફરો. જો સ્વાગત આટલું ભવ્ય થતું હોય તો પછી ફતેહસિંહની વાત પણ ભવ્ય જ હોય ને. આવું કહેનારા ફતેહસિંહ ચૌહાણ ચૂંટણી જીતવા લાવ્યા નવી યોજના. આ યોજના એટલે રામ બૂથ યોજના. એટલું જ નહીં પણ રામ બૂથનું સંચાલન કરનાર કાર્યકરોનું પણ તેમણે અભિવાદન કરવાની જાહેરાત કરી નાખી. મેં આપણે બધાને એક યોજના આપી છે કે 10 ઘર વચ્ચે એક પ્રમુખ. તદ્રા જિલ્લા પંચાયતના સભ્યો હાથ ઊંચો કરે, કેટલા લોકોએ યાદી બનાવી. જિલ્લા પંચાયત સભ્યો કોઈ યાદી બનાવી હોય તો બસ દારૂખાનું ફોડો અને ઉમેદવારની ગાડી પાછળ ફરો. તાલુકા પંચાયતના સભ્યો કોઈએ 10 ઘરની યોજના બનાવી હોય તો હાથ ઊંચો કરે. વાહ રમણભાઈ વાહ, ધારાસભ્યની આબરૂ રાખીએ સભ્ય. બાકીના બધા ભાજપ સરપંચ શ્રી સરપંચ કોઈએ 1-10 ઘરની યોજના બનાવી હોય એવા. વાહ તેનાભાઈ જૂઠા પડજો, હું કાલ સવારે તપાસ કરી. આખી કલોલ વિધાનસભામાં રોમ બૂથ કેટલા કાઢવાના. રોમ બૂથ એટલે 5 વર્ષથી ઓછા કોંગ્રેસને મળે એ બૂથનું નામ છે રોમ બૂથ. અને એ રોમ બૂથના તમામ કાર્યકર્તાઓને મારે અભિવાદન કરવાનું. અને એટલા માટે મેં તમને જે 10 ઘરની યોજના બતાવી, હવે જેને નથી બનાવી એ વોર્ડ શહેર અને ગ્રામ્ય બધા કાર્યકર્તા પોતાના નિવાસસ્થાન પોતાના બૂથમાં આ 10 ઘરની યોજના બનાવી દે. સાંભળ્યું ને ફતેહસિંહ ચૌહાણનું ભાષણ. એમના મતે તો બધી ચૂંટણી ચૂંટણી જ હોય છે, પણ આ ચૂંટણી બૂથની ચૂંટણી છે. લોકસભા ફતેહ કરવા માટેની ફતેહસિંહ રામ બૂથ યોજના તો સારી છે, પણ ફતેહસિંહને તેમના કાર્યકરો પર ભરોસો નથી. નહીં તો સરપંચને એવું ના કહે કે કાલે તપાસ કરાવીશું તો ખુલ્લા પડી જશો. ફતેહસિંહજીની વાત તો સાચી છે,
ચૂંટણી જીતવી હશે તો દારૂખાનું ફોડો અને ઉમેદવારની પાછળ ફરો અને ફોટા પડાવવામાંથી બહાર આવવું પડશે, નહીં તો ક્યાંક એવી સ્થિતિ ના આવી જાય કે ફતેહ બીજા કોઈની થઈ જાય અને દારૂખાનું પછી બીજા કોઈ ફોડે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ. અનોખો પ્રચાર કરવામાં સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર પણ બાકાત નથી રહ્યા, જેઓ તેમના પ્રચારમાં સૌને કહી રહ્યા છે દુઆ મેં યાદ રખના. સફેદ રંગના ઝભ્ભામાં સફેદ રંગના એક્ટિવા સાથે સફેદ કલરની પત્રિકા સાથે આ ઉમેદવાર રોજ સવારે પ્રચારમાં નીકળી પડે છે. એકાદ બે સમર્થક અને તેમની પુત્રી સાથે તેઓ ઘરે ઘરે જઈને કરી રહ્યા છે પ્રચાર. જી હા, પ્રચાર દરમિયાન તેઓ વડીલોને પગે લાગે છે, હાથમાં રહેલો એક ગલ્લો આગળ ધરે છે અને મતદારો દ્વારા મળતા પૈસા બાદ તેઓ ચૂંટણીમાં જીત માટે આશીર્વાદ અને દુઆ આપતા નજરે પડે છે. આ ઉમેદવારનું નામ છે ઉમેશ પટેલ. દમણ યુથ એક્શન ફોર્સના કાર્યકર છે. દમણના રાજકારણમાં પણ તેમનું સારું એવું નામ છે, પણ તેઓ કોઈ પક્ષના નથી, અપક્ષ જ ઉમેદવારી નોંધાવી ચૂંટણીના જંગમાં તેમને ઝંપલાવ્યો છે. ઉમેશભાઈ આ પ્રથમવાર ચૂંટણી નથી લડતા, આ પહેલા તેઓ 2019માં ચૂંટણી લડી ચૂક્યા છે અને હારનો સામનો પણ કરી ચૂક્યા છે, પણ આ વર્ષે પણ તેમણે ચૂંટણી જીતવાની ઈચ્છા વ્યક્ત કરી છે. માટે ઘરે ઘરે જઈને એકલા પ્રચાર કરવાની સાથે સાથે 1 રૂપિયાની આર્થિક મદદ પણ માંગી રહ્યા છે, તે પણ જીતના આશીર્વાદ સાથે. પણ આ પ્રથમ વખત હું જનતા પાસેથી મદદ માંગી રહ્યો છું અને હું એમનો કર્જ લઈ રહ્યો છું અને હું કર્જદાર બની રહ્યો છું અને હું ચૂંટણી જીત્યા બાદ 5 વર્ષ સુધી એઓની જે મેં કર્જ લીધું છે, એમનેથી જે મેં ઋણ લીધું છે, તે ચૂકવવા માટેનો ભરપૂર પ્રયાસ કરીશ, જેથી મારા પગ અને મારું મગજમાં એક વાત જરૂર રહે, પગ જમીન પર રહે અને મગજમાં એક વાત જરૂર રહે કે મેં જનતાના લોકોના પસીનાના પૈસાથી આ ચૂંટણી લડેલો છું અને એમનો કરજદાર છું. ઉમેશભાઈ એકલો જાનેરેની જેમ પ્રચાર કરી રહ્યા છે અને તેમના આ પ્રચારમાં તેમની સાથે તેમની દીકરી ખભેથી ખભો મિલાવીને સાથ આપી રહી છે. પિતાની મહેનત જોઈને જ દીકરી કહે છે કે મારા પિતા જે બોલે તે દરેકે સાંભળવું પડે છે. મારા પપ્પાને વધારે પરમિશન ને એવું આપતા નહીં, ખબર નહીં કેમ, પણ ઉપરથી ઓર્ડર આવે કે એ વન 2-3 માણસને વધારે ને લઈને જઈ નહીં શકે. બીજી પાર્ટીઓ ભલે 10-15 મોટી મોટી ફોજો લઈને ફરે છે, પણ મારા માટે એ એકલા જ કાફી છે, આખા દમણ માટે એ એકલા જ કાફી છે. એ જે બોલે ને તે બીજાને સંભળવું જ પડે. દમણ દીવ બેઠકનું રાજકારણ પણ ગજબનું છે. અહીં સમ ખાવા પૂરતા માત્ર 1,37,000 મતદારો છે, પણ ઉમેશ પટેલ કોઈ પણ પક્ષનું ગણિત બગાડવા માટે સક્ષમ છે, કારણ કે 2019ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે તેઓ 20,000થી વધુ મત પોતાના ખાતામાં સેરવી ગયા હતા, એટલે કે કુલ મતના 20% જેટલા મત તેમણે એકલા અંકે કર્યા હતા. એટલે આ વખતે હરીફ પક્ષના ઉમેદવારોએ તો વિચારવું જ રહ્યું, થોડા મત પણ તેઓ વધારે મેળવશે તો કોઈ પણ ઉમેદવારનું જીતનું ગણિત બદલી નાખશે, તેમાં કોઈ શંકા નથી. ભરતસિંહ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ દીવ. બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર જીત માટે એડી ચૂંટીનું જોર લગાવી રહ્યા છે. ચૂંટણી પ્રચારમાં અવનવા ગતકડા કરી રહ્યા છે. પહેલા મતરૂપી મામેરું માંગ્યું હતું અને હવે ચૂંટણી જીતવા માટે પહોંચ્યા છે ભુવાજીના શરણે. બનાસકાંઠામાં 2 મહિલા ઉમેદવારો વચ્ચેની જંગ રોમાંચક બની છે. બંને મહિલા ઉમેદવારો રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર જીત માટે ધમધોકાર પ્રચાર કરી રહ્યા છે. હવે બનાસકાંઠાના ચૂંટણી જંગમાં હવે ચૂંટણી જીત માટે લેવામાં આવી રહ્યો છે ભુવાજીનો સહારો. બનાસકાંઠાના જંગમાં બેડો પાર કરવા માટે ગેનીબેન ઠાકોર પહોંચ્યા છે ભુવાજીના શરણમાં. દિયોદરના સાલપુર ખાતે માતાજીની રમેલમાં ભુવાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા ગેનીબેન ઠાકોર, જ્યાં તેમણે ભુવાજીને પોતાના વતી પ્રાર્થના કરવાની વિનંતી કરી દીધી. સૌની મનોકામના પૂરી કરે અને તમામ ભુવાજીને હું પણ વિનંતી કરું, મારા વતી પણ પ્રાર્થના કરજો અને ધોળતા ધોળતા
ભુવાજીને ગેની બેને નાળિયેર ઘર તરફ ફેંકવા અપીલ કરી તો બીજી બાજુ એક ચૂંટણી સભામાં ગંભીર આક્ષેપ પણ લગાવ્યા કે ઠાકોર સમાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બે વર્ષ જૂના એક કેસમાં સણાવિયા ગામના યુવકની ધરપકડ થઈ હોવાનો દાવો કરતા ગેનીબેને સવાલ કર્યો કે શું બે વર્ષ સુધી પોલીસને સમય ન મળ્યો? આ બનાસકાંઠાની ચૂંટણીનો કોઈ મુદ્દો હોય તો એ છે કે આપણા અનેક સહકારી આગેવાનો હતા, ધારાસભ્યો હતા, મંત્રીઓ હતા, પણ આપણે કોઈ આવી હેરાન ગતિ નથી. હમણાં તમે જોવો તો અઠવાડિયા પહેલા એક સણાવિયાનો મન લાગે પ્રધાનભાઈ કહેતા હતા ભાઈ હેમજીભાઈ, એને મન લાગે બે વર્ષ પહેલાનો એના ઉપરથી કેસ મન લાગે થયેલો હતો તમારા બે ઉપર, અને અઠવાડિયા પહેલા ધરપકડ કરી, એટલે એને બે વર્ષમાં ધરપકડ કરવાનો વારો ના આવ્યો. પણ આ ચૂંટણી ટાણે ઠાકોર સમાજને દબાવવા માંગે છે, એમ કે તમે જ્ઞાનીબેન ભેગા રહેશો ને તો ગમે એટલા જૂના કેસ હશે એ પકડીને પણ અમે તમને જેલમાં ફૂરશો. એનો અર્થ તો આ જ થયો ને, એના ઉપર કેસ થયેલો હોય તો બે વર્ષથી આ ચડાવ્યા જતો, એ કોણ ના પાડતું તું પોલીસને કાર્યવાહી કરવા માટેની, પણ એક રોપ જમાવવા માંગે છે અને દબાવવા માંગે છે. ગેનીબેન ઠાકોરે આશંકા વ્યક્ત કરતા કહ્યું કે ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરસિંહ ભાઈનો પણ વારો આવી શકે છે. જ્યારે આ પોલીસ આ પ્રમાણે કરતી હોય ત્યારે લોકોને પણ મારી વિનંતી છે, હજુ તો કદાચ આ ગુલાબભાઈ ઠાકરસિંહભાઈ નાયનો વારો કદાચ આવશે. અને હું તો એમ કહું છું કે બધા બધી મારો વારો લાવો ને એટલે ચૂંટણી સામે લોકો જ લડે. તમારે રોજે રોજ એક આગેવાનને ખોટી રીતે હેરાન કરીને આ રીતે કરતા હોય, અને એક લોકશાહીમાં લોકો ચૂંટણી સ્વતંત્ર રીતે લડે છે તો એમને લડવા દેવાનું એક લોકશાહીમાં દરેક નાગરિકનો અધિકાર છે. એ અધિકારને શા માટે તમે એનું ગળું દબાવવા માટેની કોશિશ કરો? બનાસકાંઠામાં ગેનીબેન મતદારોને આકર્ષવાનો ભરપૂર પ્રયાસ કરતા નજરે પડી રહ્યા છે. હરીફ ઉમેદવારને પછાડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. હવે નાળિયેર ઘર તરફ આવે છે કે નહીં તે તો પરિણામ જ કહેશે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. ચૂંટણી જીતવા માટે ઉમેદવારો જનતાને જાત જાતના વાયદા કરે છે, આમાં આંબલી દેખાડે. સાબરકાંઠાના અપક્ષ ઉમેદવારે તો એવો વાયદો કરી નાખ્યો કે મતદારો વિચારતા થઈ ગયા. જો સાબરકાંઠા અરવલ્લીની જનતા મને જીતાડશે તો સાંસદનો પગાર હું એ 18 વણ 36 કોમ એના પરિવાર પાછળ વાપરીશ. આ મારું વચન છે. હું 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખી અને આ જનતાને આપવા જઈ રહ્યો છું. મારો મેનિફેસ્ટો છે. એક ઉમેદવાર આવા પણ. આમ તો ચૂંટણીમાં નેતાઓ મત પણ માંગે અને રૂપિયા પણ માંગે, પણ આ નેતા તો કંઈક અલગ મિજાજના નીકળ્યા. જે મત તો માંગી રહ્યા છે પણ ચૂંટણી જીતી જાય તો પોતાનો સાંસદ તરીકેનો પગાર લોકો પાછળ લૂંટાવવા માટે તૈયાર થઈ ગયા છે. આજે પોલીસ મહા આંદોલનના પ્રણેતા નરેન્દ્રસિંહ પરમાર પોલીસ કર્મચારીઓના પ્રશ્નો ઉઠાવવા મામલે સસ્પેન્ડ થયા બાદ રાજકારણમાં કાઠું કાઢવા નીકળ્યા. પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા, હવે આમ આદમી પાર્ટીમાંથી મોહભંગ થયો એટલે અપક્ષ તરીકે સાબરકાંઠા બેઠક પરથી લોકસભામાં તેમણે ઝંપલાવ્યું છે. આજે તેમણે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. ચૂંટણી ઢંઢેરામાં તેમને જીત્યા બાદ પગાર નહીં લે પણ 13 રૂપિયા લોકો પાછળ વાપરશે તેવું એલાન કરી દીધું. જો સાબરકાંઠા અરવલ્લીની જનતા મને જીતાડશે તો સાંસદનો પગાર હું એ 18 વણ 36 કોમ એના પરિવાર પાછળ વાપરીશ. આ મારું વચન છે. હું 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખી અને આ જનતાને આપવા જઈ રહ્યો છું. મારો મેનિફેસ્ટો છે. નરેન્દ્રસિંહ પરમાર સેવાભાવી સ્વભાવના છે. પોતાના માતાના નામે ટ્રસ્ટ બનાવી લોકસેવા ક્ષેત્રે અનોખી મિસાલ ઉભી કરી છે. હવે લોકસભા ચૂંટણીમાં જીતી સેવા કરવા માંગે છે. હવે સાંસદ બન્યા પછી તેમની સેવાનો લાભ લેવો છે કે નહીં તે જનતાએ નક્કી કરવાનું છે. ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે બોલો શું શું કરવું પડે તે તમે નેતા બનો તો ખબર પડે. નેતા બનવું હોય તો ઓલરાઉન્ડર બનવું પડે, ભજીયા પણ તળવા પડે અને મતદારોની દાઢી પણ કરવી આપવી પડે. તમને થતું હશે કે અરે આવું તો કંઈ હોય, શું ના હોય? તમે દેશના વિવિધ પક્ષોના ઉમેદવારને જોશો તો તમે પણ કહેશો હા ભાઈ આ સાચું હોય.
ચૂંટણી હોય એટલે નેતાઓ જમીન પર જોવા મળે, તેમની અંદર છુપાયેલા હુનરના પણ ચૂંટણી સમયે દર્શન થાય. હવે આજ જોઈ લો, સારણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર છે રાજીવ પ્રતાપ રૂડી. પ્રચાર દરમિયાન તેમનો કંઈક અલગ અંદાજ જોવા મળ્યો. રાજીવ પ્રતાપ રૂડી ચાઉમીન બનાવતા નજરે પડ્યા. બોલો, ચૂંટણી જો ન હોત તો તમને ખબર પડી હોત કે રાજીવ પ્રતાપ રૂડીને ચાઉમીન બનાવતા આવડે છે? ચૂંટણી છે ને ભલભલાને ચાઉમીન બનાવતા શીખવાડી દે છે. નેતાજીએ ચાઉમીન કેવી બનાવી તેનો સ્વાદ તો હવે જેને ચાખી તેને જ ખબર. હવે આસામના આ દ્રશ્યો જોઈ લો. તમને ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે તે છે આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા. જે શિવસાગરમાં આયોજિત એક પબ્લિક મીટિંગમાં ભાગ લેવા માટે આવ્યા હતા, જ્યાં તેઓ એક ગીત પર ઝૂમી ઉઠ્યા અને તાળીઓ પાડતા પાડતા જ મંચ પર ડાન્સ કરતા જોવા મળ્યા. નેતાજીના આ રૂપના દર્શન તમને જો ચૂંટણી ન હોત તો થયા પણ ન હોત. બોલો નેતાજી, ચૂંટણીમાં ભલે તમે મતદારોને આકર્ષવા માટે નાચો, પણ ચૂંટણી જીત્યા પછી જનતાને ન નચાવતા હં? અરે ભાઈ, હા શું, ચૂંટણી માટે મત માટે કંઈ પણ કરવા તૈયાર. તમિલનાડુથી આવેલી આ તસવીર તો જુઓ, જ્યાં રામંથાપુરમ લોકસભા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી રહેલા પૂર્વ મુખ્યમંત્રી પન્નીરસેલ્વમ ભજિયાની દુકાન પર ભજિયા તળી રહ્યા છે. કઢાઈમાં જુઓ, ઉકળતા તેલમાં કેટલી તલ્લીનતાથી સેલ્વમ ભજિયા તળી રહ્યા છે. પન્નીરસેલ્વમે પનીરના ભજિયા તળ્યા, જે બાદમાં ત્યાં ઉપસ્થિત લોકોએ ખાધા. ચૂંટણી હોય તો જ નેતાજીના હાથના ભજિયા ખાવા મળે. નેતાજી પણ આવી રીતે રસ્તા પર ભજિયા તળતા તમને ચૂંટણીમાં જ જોવા મળે. ચૂંટણીમાં જીત મેળવવા માટે નેતાજી કોઈ પણ કામ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે. હવે આવી જ તસવીર સામે આવી છે તમિલનાડુના રામેશ્વરમથી, જ્યાં રામનાથપુરથી અપક્ષ ઉમેદવાર ચૂંટણી પ્રચાર દરમિયાન વાળંદ બની ગયા. હવે નેતાજી સલૂનની અંદર જઈ ચડ્યા અને ત્યાં આવેલા ગ્રાહકોની દાઢી બનાવતા નજરે પડ્યા. જુઓ, તમને વિશ્વાસ ન આવતો હોય ને તો આ તસવીરો જુઓ. નેતાજીએ હાથમાં અસ્ત્રો પકડીને દાઢી કરી અને પછી બે હાથ જોડીને મતદાર પાસે મત માંગ્યા. વાહ રે ચૂંટણી વાહ. હવે ચૂંટણીમાં હવે પછીની વાયરલ તસવીર જોઈ લો, જે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીની છે, જેમને પોતાનો કાફલો રસ્તા વચ્ચે રોકાવી ખેતરમાં ખેડૂતો વચ્ચે જઈ પહોંચ્યા. ખેતરમાં જઈ ઘઉંના પાકને લઈ ખેડૂતો સાથે વાતચીત કરી. હેલિકોપ્ટરમાં ઉડાઉડ કરતા નેતાઓ ચૂંટણી આવે એટલે જમીન પર જોવા મળે. લોકોની ચિંતા એવી થઈ આવે કે લાગે કે આટલી ચિંતા તો ભાઈ સાહેબ આપણા સ્વજનો પણ ન કરે. નેતાઓનું પોતિકાપણું જોઈને પાણી પાણી થઈ જવાય, દિલ દ્રવી ઉઠે.